તો વિશ્વ માતૃભાષા દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી હતી ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના પણાદર ગામની સ્કૂલમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓની સાથે પૂર્વ વિદ્યાર્થીઓ, કોડીનાર મામલતદાર, કેળવણી નિરીક્ષક સાથે અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. વિશ્વ માતૃભાષા દિન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં માતૃભૂમિ અને માતૃભાષાના મહત્વ અંગે પરિસંવાદ યોજીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સમૂહ ભોજન લેવાયું હતું. સમગ્ર વિશ્વ માતૃભાષા દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના પણાદર ગામે આવેલી શાળા શહીદ વીર પ્રતાપસિંહ ઝડકાટી સ્કૂલમાં પણ વિશ્વ માતૃભાષા દિન ઉજવાયો હતો. પણાદરની આ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન આર્કિટેક્ટ તેમજ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર કેવી બારડ દ્વારા છેલ્લા 4 વર્ષથી 21 ફેબ્રુઆરીના રોજ આ સ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિન ઉજવી રહ્યા છે. આ દિવસે સ્કૂલના વર્તમાન બાળકોને માતૃભાષાનું મહત્વ અને ગૌરવ વિશે સમજ આપી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓની સાથે પૂર્વ વિદ્યાર્થી, કોડીનાર, મામલતદાર, કેળવણી નિરીક્ષક સાથે અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. વિશ્વ માતૃભાષા દિન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં માતૃભૂમિ અને માતૃભાષાના મહત્વ અંગે પરિસંવાદ યોજી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સમૂહ ભોજન લેવાયું હતું. મૂળ પણાદર ગામનો વતની છું અને આ ગામમાં પ્રાથમિક શાળામાં જ ભણ્યો છું. આ વીર પ્રતાપસિંહ, શહીદ વીર પ્રતાપસિંહ પ્રાથમિક શાળાના આ કાર્યક્રમમાં આજે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ છે અને આ દિવસે બધા જ બાળકો કુમાર શાળા તથા કન્યા શાળાના 1050 બાળકોને સામૂહિક પ્રસાદી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નિલેશ ગોસ્વામી સાથે દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ.